ગુડ મોર્નિંગ વ્હાલે દીકરીઓ યુનિટ સેકન્ડ ડેન્ટલ હેલ્થ એટલે દાંતનું આરોગ્ય એ યુનિટનો એક સોળ નંબરના પેજ ઉપરનો એક પાર્ટ છે એ આપણે પૂરો કર્યો હવે પેજ નંબર સેવન્ટીન સત્તરમાં પેજ ઉપરનું આગળ આપણે યુનિટ સમજીએ બરાબર ધ્યાન આપજો જેથી તમને સરસ રીતે સમજાઈ જાય આગળ કે છે ડૉક્ટર શર્મા સોનિયા કરીને એક તમારા જેવડી દીકરી છે એને દાંતમાં દુખાવો થાય છે એટલે ડોક્ટર બંસી શર્મા પાસે એના કાકા અશોકભાઈને લઈને જાય છે એને દાંતનો ખૂબ દુખાવો હોય છે દાંત ચેક કરી અને ડૉક્ટર બંસી શર્મા છે એ કહે છે સોનિયાને કે તારા દાઢમાં એક જગ્યાએ કાળો ડાઘ થઈ ગયો છે સડી ગઈ છે પોલાણ થયું છે અને પછી એ ડોક્ટર છે એ સોનિયાના દાઢ સાફ કરી આપે છે અને એને વ્હાઈટ સબસ્ટન્સ સફેદ તત્વ જે મટીરિયલ છે ત્રણ ચાર વસ્તુઓમાંથી બનેલું એ ભરી આપે છે અને એને ફરી વખત આવવાનું કહે છે ફરી વખત સોનિયા દાંત બતાવવા જાય છે અને એ પોતે છેલ્લી પેશન્ટ હોય છે હોસ્પિટલમાં એટલે એને ડૉક્ટર બંસી શર્મા સાથે વાત કરવાનો ચર્ચા કરવાનો અને એમની સલાહ લઈને માર્ગદર્શન મેળવવાનો સમય મળી જાય છે અને એમની ચર્ચા આગળ ચાલે છે ડૉક્ટર બંસી શર્મા છે ડૉક્ટર તરીકે બંસ સોનિયાને ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છે તો ચલો દીકરીઓ આજે આપણે આગળ એ યુનિટ કરીએ ડૉક્ટર શર્મા દેટ ઇઝ ધ પ્રોબ્લેમ એ જ મુશ્કેલી છે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ તું તારા દાંતની યોગ્ય કાળજી પ્રોપર કેર કેર એટલે કાળજી પ્રોપર એટલે યોગ્ય કાળજી લઈ રહી નથી યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વિસ આ ડે દિવસમાં બે વખત તારે દાંત છે એને યોગ્ય રીતે બ્રશ કરવું જ જોઈએ વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ એક વખત સવારના અને બીજી વખત તું રાત્રે સૂવા જાય ગો ટુ બેડ એટલે પથારીમાં જવું તો દીકરીઓ સમજવાનું છે પથારીમાં જવું એટલે સૂવા માટે જવું એ પહેલાં બે વખત તારે યોગ્ય રીતે દાંત સાફ કરવા જ જોઈએ દીકરીઓ અહીંયા ધ્યાન આપો મસ્ટ છે એ ફરજિયાતપણું બતાવે છે મસ્ટ એટલે ફરજિયાતપણે સાફ દિવસમાં બે વખત યોગ્ય રીતે દાંત સાફ કરવા જ જોઈએ સોનિયા વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર ડોક્ટર દાંતને બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ શું છે જુઓ દીકરીઓ તમને ફ્રેન્કલી કહું તો આજે નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકોને જે ડૉક્ટર છે અથવા તો ડૉક્ટરના ફેમિલીના છે એ સિવાયના લોકોને યોગ્ય રીતે બ્રશ કરતા જ નથી આવડતું બ્રશ આપણે આડુઆડું ઘસીએ છીએ દાંત ઉપર એકચ્યુલી આડું બ્રશ ઘસાય જ નહીં ઊભું ઊભું ઘસાય ઊભી ઊભી રીતે બ્રશ ઘસાય તો એ ખૂબ સરસ રીતે સમજાવે છે ડૉક્ટર શર્મા કહે છે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાય મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી મોટા ભાગના લોકો જ્યારે બ્રશ કરે છે તેમના દાંત ઉપર ત્યારે બ્રશને સાઈડવેઝ ઓનલી ફક્ત સાઈડમાં જ બ્રશ કરે છે હલાવે છે સાઈડમાં જ બ્રશ ઘસે છે બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ પણ યોગ્ય રસ્તો છે બ્રશ કરવાનો બ્રશને ફેરવવાનો અપવર્ડ એટલે ઉપરની બાજુ એન્ડ ડાઉનવર્ડ એટલે નીચેની તરફ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઈની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ સો ધેટ તેથી બ્રશને ઉપર નીચે ફેરવો તો તેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ નાનકડા કોણ ટાઇની એટલે નાનકડા સ્મોલ જો દીકરીઓ હું સમાનાર્થી પણ બોલતી જાઉં છું ટાઈની એટલે નાનકડા સ્મોલ બીટ્સ એટલે કણો પીસીસ ટુકડાઓ રિમૂવસ એટલે એને દૂર કરે છે ઉપર નીચે બ્રશ ઘસીએ તો નાનકડા ટુકડાઓ દૂર થાય છે સેના નાનકડા ટુકડાઓ ઓફ ફૂડ એટલે કે ખોરાકના સ્ટક બિટવીન ધ ટીથ દા બે દાંતની વચ્ચે જે ભરાઈ ગયા હોય છે એ ખોરાકના નાનકડા ટુકડાઓ બ્રશને ઉપર નીચે જો કરવામાં આવે તો એ દૂર થાય છે ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશડ વિથ જેન્ટલ સ્ટ્રક્સ ગમલાઇન્સ એટલે પેઢાની ભાગ પેઢાની જે હારમાળા છે જ્યાં દાંત ફિટ થયેલા છે એવો ચામડીનો પેઢાનો મજબૂત ભાગ એને પણ જેન્ટલ એટલે કોમળા સોફ્ટ તેનું સમાનાર્થી શું થશે સોફ્ટ કોમળા સ્ટ્રોક્સ એટલે પ્રહાર કરીને ત્યાં પણ બ્રશ ઘસવું જોઈએ ફેરવવું જોઈએ નોટ ઓનલી ધીસ ફક્ત આટલું જ નહીં ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ ફક્ત આટલું જ નહીં પણ દરેક ભોજન પછી તમારું મોઢું સાફ કરવું જોઈએ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ હા ચોકલેટ ઓર આઈસક્રીમ અને દરેક વખતે જ્યારે તું ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય ત્યારે તારે મોઢું દરેક વખતે સાફ કરવું જોઈએ મીઠાના પાણીના કોગડાથી એમ કે આપણે સાફ કરી લઈએ તો પણ ચાલે પણ એમાં બિલકુલ બેદરકાર રહેવું જોઈએ નહીં સોનિયા વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર સોનિયા શું કહે છે ડોક્ટર તમે મને એનું કારણ કહેશો ડૉક્ટર શર્મા કહે છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઈજીન શું કહે છે મોઢું સાફ કરવું એ પહેલી સૌ પ્રથમ રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત દીકરીઓ મોટો શબ્દ છે યાદ રાખજો એનું સમાનાર્થી થશે નીડ એટલે જરૂરિયાત એન ડબ્લ્યુ ડી નીડ મોઢું સાફ કરવું એ પહેલી જરૂરિયાત છે સેની ઓફ ડેન્ટલ હાઈજીન દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે ઇફ યુ ડુ નોટ ક્લીન યોર માઉથ જો તમે તમારું મોઢું સાફ ના કરો તો ધ ટાઈની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સર્ફેસ ઓફ યોર ટીથ જો તમે તમારું મોઢું સાફ કરો નહીં તો ઇફ એટલે જો તો જો તમે તમારું મોઢું સાફ ના કરો તો નાનકડા કણો શેના ખોરાકના નાનકડા કણો ઇન સાઇડ અંદરના ભાગે સ્ટીક એટલે ચોટી જાય છે ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ તમારા દાંતની સપાટીના અંદરના ભાગે ચોટી જાય છે સરફેસ એટલે સપાટી એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ અને તમારા દાંતની વચ્ચેની જગ્યામાં બે દાંતની વચ્ચે જે આપણે નાની નાની જગ્યા હોય સ્પેસ એટલે જગ્યા પ્લેસ નથી અહીંયા સ્પેસ છે સ્પેસ એટલે જગ્યા ત્યાં ચોટી જાય છે નાઉ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ અને હવે જમ્સ એટલે જંતુઓ ફીડ એટલે જમે છે ખાય છે શું ખાય છે ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ ખોરાકના આ કણો છે એ ખાય છે વુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ અને ખોરાક પૂરો થઈ જાય દાંતની વચ્ચેનો જે થોડો થોડો ઝીણો ઝીણો ખોરાકના ટુકડા હોય એ પૂરા થઈ જાય એટલે ઇવેન્ચ્યુઅલી એટલે સ્લોલી ધીમે ધીમે ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ દાંતના ભાગ પણ ખાઈ જાય છે ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ દાંતની ઉપરનું જે પડ છે ઇનેબલ નામના તત્વનું જે કોટિંગ એટલે પડ આવેલું છે એને પણ તે ડિસ્ટ્રોય એટલે નાશ કરી દે છે એન્ડ એના લોંગ રન અને લાંબા સમયે ઇટ લીડ્સ ટુ કેવિટી પોલાણ થાય છે એટલે દીકરીઓ ખાસ સમજો બ્રશ ના કરવાથી બે દાંત વચ્ચે જે ખોરાકના કણો ભરાઈ જાય ત્યાં જમ્સ એટલે કે જીવાત થાય છે અને એ નાનકડા જીવડાઓ ખોરાકના નાના નાના કણો છે એને ખાઈ જાય છે એને ખાવાની ટેવ પડી જાય ખોરાક પૂરો થઈ જાય એટલે ધીમે ધીમે એ દાંતના ભાગને પણ ખાવા લાગે છે અને આ રીતે દાંત ઉપર આવેલું ઇનેમલ નામનું કોટિંગ એટલે પડ છે એને પણ તે ખાઈ જાય છે સોનિયા ઇનેમલ કોટિંગ ઇનેમલ કોટિંગ ઇનેમલ નામનું પડ વોટ ઇઝ ધેટ એ શું છે સોનિયાને કશી ખબર નથી એટલે એ જાણવા માટે પૂછે છે ડૉક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર ટીથ આના માટે સૌથી પહેલાં તો ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ તારે સમજવાની જરૂર છે શું સમજવાની જરૂર છે દીકરીઓ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ આપણા દાંતનું બંધારણ સમજવાની તારે તેના માટે જરૂર છે અવર ટીથ હેવ થ્રી લેયર્સ આપણા દાંતમાં ત્રણ પડ હોય છે લેયર્સ એટલે પડ ત્રણ ભાગ હોય છે ધ અપર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ સૌથી ઉપરનું સફેદ પડ છે એ ઇનેમલ તરીકે ઓળખાય છે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી જો દીકરીઓ ખાસ સમજજો દાંતનો જ નહીં પણ આખા શરીરનો સૌથી મજબૂત અને સખત ભાગ છે આખા શરીરના ભગવાને બનાવેલું જે બધા જ અંગોથી બનેલું શરીર છે એમાં સૌથી સખત અને મજબૂત જો કોઈ ભાગ હોય તો કયું છે ઇનેમલ દાંતની ઉપરનું સૌથી ઉપરનું પડ ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન દાંતનું બીજું લેયર છે એ શું ઓળખાય છે ડેન્ટિન તરીકે ઓળખાય છે ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ તે થોડુંક પીળાશ પડતું હોય છે ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ અને સૌથી અંદરનું પડ છે એ દાંતનો માવો પલ્પ એટલે માવો એ તરીકે ઓળખાય છે મોલાર તારી દાઢમાં દેરવોઝા વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ તારી દાઢમાં કેવિટી પોલાણ હતું વોઝ ભૂતકાળ હતું નાવ નો મોર એક્ઝિસ્ટ હવે તે પોલાણ છે નહીં એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું હવે તે અસ્તિત્વ ધરાવતું નથી જો દીકરીઓ ખાસ સમજો સૌથી ઉપરનું વ્હાઈટ પડ ઇનેમલ તરીકે ઓળખાય બીજા નંબરનું પડ છે એ ડેન્ટિન તરીકે ઓળખાય અને સૌથી અંદરનું ત્રીજા નંબરનું પડ છે એ દાંતના માવા તરીકે ઓળખાય આ ત્રણ તમને પેરેગ્રાફના પ્રશ્નોમાં એક વાક્યના શબ્દોમાં કે ટૂંકનો પૂછાય તો એમાં પણ તમને પૂછાઈ શકે કે દાંતના આ ત્રણ ભાગ છે ત્રણ પડ છે હવે જુઓ દીકરીઓ એક તમને વાત કરું કે ઘણાના દાંત યલ્લો થઈ ગયા હોય છે પીળા મારા દાંત પણ પીળા થઈ ગયેલા છે તો એ બીજા નંબરનું પડ પીળું છે સેકન્ડ લેયર કોલ્ડ ડેન્ટિન સ્લાઇટલી યલોઇશ સામાન્ય પીળાશ પડતું હોય છે તો સમજો દીકરીઓ ખોટી રીતે બ્રશ કરીને આપણે સૌથી ઉપરનું પડ ઇનેમલ છે એનો નાશ કરી નાખ્યો છે એટલે દાંત આપણા પીડા દેખાય છે બીજા નંબરનું પડ કેટલું નુકસાન આપણે પહોંચાડેલું છે આપણા દાંતને ખોટી રીતે બ્રશ કરીને તો આ ખાસ સમજો બ્રશ આપણે હળવેથી લાંબા સમય સુધી દસ પાંચ સાત આઠ મિનિટ સુધી અને ઊભું ઊભું બ્રશ કરવું જોઈએ આડું કરવું જોઈએ નહીં જેથી આપણું કિંમતી ઉપરનું પડ ઇનેમલ ઘસાઈ જાય નહીં ચલો આગળ સમજીએ દીકરીઓ સોનિયા કે છે મોલાર દાઢ વોટ ઇઝ ઇટ એટલે શું મોલાર એટલે કે દાઢ તો કે એટલે શું આવું સોનિયા પૂછે છે સોનિયાને દાઢ વિશે ખબર નથી એટલે એ જાણવા માગે છે કે મોલાર દાઢ એટલે શું તો જો દીકરીઓ સોનિયા એક દર્દી છે તમારી ઉંમરની જ છે તો આ યુનિટ છે એ તમને પ્રેરણા આપવા માટે લખેલો છે કે તમારાથી મોટા જેની પાસેથી તમને એડવાઇઝ એટલે કે સલાહ મળે માર્ગદર્શન મળે ગાઈડન્સ મળે એવી વ્યક્તિઓ વડીલો ડૉક્ટર્સ એને પૂછીને તમારા ટીચર્સ એની પાસેથી માર્ગદર્શન મેળવીને તમને જીવનમાં જે કાંઈ મૂંઝવતા પ્રશ્ન હોય એ તમે જાણી શકો છો યોગ્ય માર્ગદર્શન અને સલાહ મેળવી શકો છો ક્યારેય પણ પ્રશ્નને મનમાં રાખવા જોઈએ નહીં જેટલા મનમાં ઉઠે એટલા પ્રશ્ન તરત જ પૂછી લેવા જોઈએ પણ ક્લાસ વચ્ચે પ્રશ્ન પૂછવાની યોગ્ય પદ્ધતિ છે ટીચર જ્યારે તમને ભણાવી રહ્યા હોય ત્યારે તમે ખૂબ પ્રશ્ન પૂછો પણ યાદ રાખો દીકરીઓ ખાસ પ્રશ્ન પૂછવાની એક પદ્ધતિ છે કઈ પદ્ધતિ તો તમે આંગળી ઊંચી કરો ટીચરનું નજર પડે ધ્યાન પડે અને એ તમને પૂછે કે બેટા બોલો શું પ્રશ્ન છે ત્યારે ઊભા થઈ અને તમારો પ્રશ્ન પૂછો ટીચરનું બોલવાનું ચાલુ હોય એમનું ભણાવવાનું શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે એકાએક બેઠા બેઠા અચાનક બોલવા માંડવું જોઈએ નહીં તો આ ખાસ ધ્યાન રાખો ખૂબ પ્રશ્ન પૂછો સતત પ્રશ્ન પૂછો અને તમને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મેળવો એ ખૂબ જરૂરી છે આ પાઠ તમને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે કે ક્યારેય પણ રાતે બ્રશ કર્યા વિના સૂવું જોઈએ નહીં આડું બ્રશ કરવું જોઈએ નહીં હંમેશા ઊભું જ બ્રશ કરવું જોઈએ અને ક્યારેય પણ બ્રશ કરવામાં આળસ ન કરવી જોઈએ મીઠાઈ જો ખાવ ચોકલેટ્સ આઈસક્રીમ મીઠાઈ તો એ ખાધા પછી તરત જ બ્રશ કરવું જોઈએ હુંફાળા ગરમ પાણીમાં મીઠું નાખી અને કોગળા કરવા જોઈએ મોઢું સાફ રાખવું જ જોઈએ સૂઈને ઉઠીએ ત્યારે પણ અચૂક સવારે વ્યવસ્થિત બ્રશ કરવું જોઈએ આખી રાત સૂતેલા હોય મોઢું બંધ હોય લાળમાં બેક્ટેરિયા ખૂબ થાય અને એ જમ્સ છે એ સવારના યોગ્ય રીતે બ્રશ અને કોગળા કરવા થી નીકળી જાય તો દીકરીઓ આવા યુનિટમાંથી આપણને ખૂબ સરસ પ્રેરણા મળે છે કે યોગ્ય રીતે બ્રશ કરીએ બહુ જ અગત્યની વાત પ્રેરણાદાયક કે આમાંથી એ પણ બહુ જ સરસ પ્રોત્સાહન મળે છે તમારી ઉંમરની ટીનેજર દીકરીઓને કે વડીલોને શિક્ષકોને ડોક્ટર્સને મોટાઓને પ્રશ્ન પૂછીએ ખૂબ જાણકારી મેળવીએ આપણા જ્ઞાનમાં વધારો કરીએ કેવો લાગ્યો દીકરીઓ આ યુનિટ હજુ પણ આપણે પાર્ટ થ્રી છે આ યુનિટનો એ આગળ ઉપર કરવાનો છે આજે આપણે આટલું રાખીશું હોમવર્કમાં તમારે આ યુનિટનો શબ્દ શબ્દ છે એ વાંચવાનો છે એક લાઇન ઇંગ્લિશમાંથી વાંચો અને એનું એનું ને એનું ગુજરાતી છે એ તમે ગાઈડ લઈને બેસો એમાંથી કરો બે વખત એવી રીતે કરો ત્રીજી વખત ગાઈડ બંધ કરી દો અને પછી ઇંગ્લિશ તમારી જાતે વાંચો અને એનું ગુજરાતી પણ તમારી જાતે કરો આ રીતે જો તમે કરશો તો ક્યારેય પણ તમને સમજવામાં મુશ્કેલી પડશે નહીં અને વર્ષના અંતે પણ તમને બધા જ પ્રશ્નોના જવાબ આવડશે પણ ખાસ દીકરીઓ ખાસ આ પ્રક્રિયા વાંચનની હોમવર્કમાં કર્યા પહેલાં આ યુનિટના સ્પેલિંગ પાકા કરવા પાકું કરવું એટલે શું મેમરાઈઝ ઇંગ્લિશમાં શું કહેવાય મેમરાઈઝ મેમરાઈઝ કરવું ખૂબ અગત્યનું છે સતત લખી લખીને સ્પેલિંગ પાકા કરો ગમે તે સ્પેલિંગ હું તમને પૂછું આપણી સ્કૂલ ચાલુ થાય ત્યારે તમને આખા ક્લાસને સ્પેલિંગ આવડવા જોઈશે ઘરે રહીને ખૂબ મહેનત કરવાની છે ખૂબ હોમવર્ક કરવાનું છે બિલકુલ ટીવી જોશો નહીં મોબાઈલનો બીજો ઉપયોગ કરશો નહીં બધું જ ધ્યાન જો પહેલેથી તમારા ભણવામાં કેન્દ્રિત કરશો તો તમને આવડશે ખાસ દીકરીઓ સૂચના આપું છું જે રીતે હું ક્લાસમાં તમને સૂચના આપતી હોય એ રીતના આ વિડીયો થકી તમને સૂચનાનો સંદેશો પહોંચાડું છું કે દીકરીઓ મહેનત કરશો તો જ છેલ્લે બધું ભેગું થશે નહીં પરીક્ષા સમયે ખૂબ ભેગું નહીં થાય પહેલેથી હું જે સૂચના આપું એનું પાલન કરીને મહેનત કરશો દરેક સ્પેલિંગ તૈયાર કરશો તો જ તમને આવડશે તો આ ખાસ ધ્યાન આપો અને આ રીતે હોમવર્ક કરજો ઓકે થેન્ક યુ દીકરીઓ બાય